नमस्ते, मारू नाम जोशी निशा उमेद भाई छे। आजे आपणे टीपीसीके नो अर्थ समझिए। माहिती प्रत्यायन प्रौद्योगिकी अने शिक्षणनुं संकलन करी इच्छित परिणाम मेळवी शकाय छे। शिक्षणने माहिती प्रत्यायन प्रौद्योगिकी साथे सांकळवा शिक्षकोमां आईसीटीનું ज्ञान અને તેના ઉપયોજનનું કૌશલ્ય આવશ્યક છે। ટેકનોલોજી પદ્ધતિ શાસ્ત્રીય વિષયવસ્તુનું જ્ઞાન ટીપીસીકે માહિતી પ્રત્યાયનની સામગ્રી અને શિક્ષણ વિષયક જ્ઞાનને માહિતી સંકલિત કરીને અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવી શકાય છે। આ દિશામાં મિશ્રા અને કોહેરે ઈસવીસન 2006માં ટેકનોલોજી પદ્ધતિશાસ્ત્રીય વિષયવસ્તુનું જ્ઞાન એટલે કે ટેકનોલોજીકલ પેડાગોજિકલ કન્ટેન્ટ નોલેજ નામની એક રૂપરેખા વિકસાવી છે। તેઓના મત અનુસાર આ રૂપરેખા એ વાતની પુષ્ટિ આપે છે કે શિક્ષણની સામગ્રી વિષયવસ્તુ પદ્ધતિશાસ્ત્રીય જ્ઞાન એટલે કે શીખવવાની પદ્ધતિનું જ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આ ત્રણેય વચ્ચેનો સંબંધ એક અસરકારક શિક્ષણના નિર્માણ માટે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે। તેઓની આ રૂપરેખા સુલેમાનની પદ્ધતિશાસ્ત્રીય વિષયવસ્તુનું જ્ઞાન એટલે કે પેડાગોજિકલ કન્ટેન્ટ નોલેજ પીસીકે રૂપરેખાનું વિસ્તરણ છે। આ રૂપરેખા શિક્ષણની સામગ્રી એટલે કે વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રીય જ્ઞાન એટલે કે શીખવવાની પદ્ધતિને બળ આપે છે। આ રૂપરેખા શિક્ષણના અઘરા અને વિશિષ્ટ મુદ્દાઓને વિદ્યાર્થીઓની ક્ષમતા અને રુચિ અનુસાર વ્યવસ્થિત રીતે અનુકૂલન સાધીને રજૂ કરવા તરફ નિર્દેશ કરે છે। ટીપીસીકેની ફ્રેમવર્ક આ મુજબ છે, તેને ટીપીએસીકે તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે તેના વિશે સમજીએ। કોહેરે આપેલ રૂપરેખાના મુખ્ય ત્રણ ઘટકો છે। ટીપીસીકેના આ માળખામાં ટેકનોલોજીકલ નોલેજ ટીકે, પેડાગોલોજીકલ નોલેજ પીકે અને કન્ટેન્ટ નોલેજ પીકેનો સમાવેશ થાય છે। ટીપીસીકેમાં ટી એટલે ટેકનોલોજી, પી એટલે પેડાગોજિકલ પદ્ધતિશાસ્ત્રીય, સી એટલે કન્ટેન્ટ વિષયવસ્તુ, કે એટલે નોલેજ એટલે કે જ્ઞાન। હવે સીકે વિશે સમજીએ। કન્ટેન્ટ નોલેજ એટલે વિષયવસ્તુનું જ્ઞાન, શિક્ષકની શૈક્ષણિક યોગ્યતા, વિષય અને પાઠ્યપુસ્તકના વિષયવસ્તુનું જ્ઞાન, વિષયવસ્તુના જ્ઞાનની વિશ્વસનીયતા, વિવિધતા, અનાત્મલક્ષીતા, સત્યતા, સંપૂર્ણતા, સાર્થકતા વગેરે જરૂરી છે। હકીકતો, સંકલ્પનાઓ, સંદર્ભો, માહિતીઓ, સૈદ્ધાંતિક પ્રાયોગિક બાબતો વગેરે શિક્ષકે ધારણ કરેલ અને અદ્યતન વિષયવસ્તુનું જ્ઞાન। હવે પીકે વિશે સમજીએ। પેડાગોજિકલ નોલેજ એટલે શિક્ષણના સિદ્ધાંતોનું જ્ઞાન, પદ્ધતિશાસ્ત્રનું જ્ઞાન, શિક્ષકની વ્યાવસાયિક યોગ્યતા, કેળવણીના હેતુઓ, વિષય વિષયના હેતુઓ, વિદ્યાર્થીઓની પૃષ્ઠભૂમિ, રસ રુચિ, વલણ, કૌશલ્યો, અભિપ્રેરણા, અભિયોગ્યતા, બૌદ્ધિક સાંવેગિક સ્તર વગેરે, પરીક્ષણ, માપન અને મૂલ્યાંકન કરતાં સતત સર્વગ્રાહી વિકાસ તરફ અગ્રેસર થવા અંગેનું જ્ઞાન। ઉદાહરણ તરીકે તેમાં અધ્યયન અધ્યાપનના અભિગમો, પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, સિદ્ધાંતો, સિદ્ધાંત સૂત્રો, વ્યૂહરચનાઓ, કૌશલ્યો, અધ્યાપનના મોડેલ, સંસાધનો, વર્ગખંડ, વ્યવસ્થાપન, અધ્યાપન અધ્યયનની વિવિધ તરે વગેરે અંગેનું જ્ઞાન। હવે ટીકે વિશે સમજીએ। ટેકનોલોજીકલ નોલેજ એટલે ટેકનોલોજીના સાધનો, સ્ત્રોતો અને કાર્યોનું જ્ઞાન, એનાલોગ અને ડિજિટલ બંને પ્રકારની ટેકનોલોજીનો સમાવેશ થાય છે। તેમાં વિવિધ પ્રકારની ટેકનોલોજીનું જ્ઞાન, તેમની પ્રાપ્તિ, ઉપયોગ, વ્યવસ્થાપન, વિવિધ સાધનો સ્ત્રોતોનો ઉપયોગ કરતા તે સ્ત્રોતોનું જ્ઞાન, નિર્માણ, આંતરસંકલન, સંવર્ધન, વ્યવસ્થાન, સંરક્ષણ વગેરેનો સમાવેશ થાય છે। અદ્યતન આવિષ્કારો અને પરિવર્તનોથી માહિતગાર પ્રત્યાયન વ્યવહારો સરળતા માટે ઉપયોગ, ટેકનોલોજીનું અદ્યતન જ્ઞાન અને આંતરિક સંકલન, ઉદાહરણ તરીકે કમ્પ્યુટર, મોબાઈલ વગેરે। ટેકનોલોજીકલ પેડાગોજિકલ કન્ટેન્ટ નોલેજ કોહલરે 2014 મુજબ રૂપરેખાના ચાર ઘટકો એ પ્રસ્તુત કરે છે કે જ્ઞાનના ત્રણ એકમ ટીકે, પીકે અને સીકે કઈ રીતે એકબીજાની મધ્યસ્થી એટલે ઇન્ટરેક્ટ, નિયંત્રણ એટલે કોન્સ્ટ્રેન અને બળ એટલે એફર્ટ આપે છે। થેન્ક યુ।